હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક મિત્રો આજના વિડીયોની અંદર અગેન આપણે ચર્ચા કરવાની છે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા અસિસ્ટન્ટ એન્જિનિયરનું એક એક્ઝામ પેપર બે હજાર અને અઢારના રોજ લેવાયેલું હતું તો આ જ એક્ઝામ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પાર્ટ ટુ જોવાના છે પાર્ટ વન છે મિત્રો ઓડેલી અપ્રોજ થઈ ચૂક્યો છે અને જો તમે વિડીયો હજી સુધી ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારે તમે સરળતાથી જોઈ શકો છો આમ તો શરૂઆત કરીએ આજના આપણા ફર્સ્ટ ક્વેશ્ચન્સથી અને આજનો ફર્સ્ટ ક્વેશ્ચન્સ છે એમ જીઓલાઇટ પ્રોસેસ ઇઝ અ યુઝ ટુ ધી વર્લ્ડ તો જીઓલાઇટ પ્રોસેસ છે શેના માટે યુઝ કરવામાં આવે છે એ પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે જીઓલાઇટ કોને કહેવામાં આવે છે તો જીઓલાઇટનું એક રાસાયણિક નામ છે હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનો સિલિકેટ ફરીથી રિપીટ કરું છું નામ છે હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિનો સિલિકેટ હજુ પણ એક વધારે નામથી એને ઓળખી છે મિત્રો એનું એનું નામ છે પરમ્યુટિડ્સ પરમ્યુટિડ્સ અથવા તો હાઇડ્રેટેડ સોડિયમ એલ્યુમિન સિલિકેટ તરીકે ઓળખાય છે અને એનું કામ શું છે મિત્રો તો કે વોટરની અંદર રહેલી જે હાર્ડનેસ છે આ હાર્ડનેસને મિત્રો એક્સચેન્જ કરી નાખે છે સોડિયમની અંદર સીમા એક્સચેન્જ કરે છે તો કે સોડિયમની અંદર એક્સચેન્જ કરી નાખે છે એટલે વોટરની અંદરની જે હાર્ડનેસ છે એ કમ્પ્લીટલી શું થઈ જશે તો કે રિમૂવ થઈ જશે તો જીઓલાઇટ પ્રોસેસનું કામ પણ એ જ થશે તો કે રિમૂવ ધી પર્મનેન્ટ હાર્ડનેસ ઓફ ધી વોટર એટલા માટે રાઈટ આન્સર છે મિત્રો એ એમ ત્યારબાદ આપણા ક્વેશન્સની વાત કરીએ તો ટુ નો ધ કેપેસિટી ઓફ એલિવેટેડ સરફેસ રિઝર્વ વિચ ઓફ ધ ધોલોઇંગ મેથડ ઇઝ ઇઝ યુઝ એટલે કે કેપેસિટી ઓફ એલિવેટેડ સરફેસ રિઝર્વને માપવા માટે કઈ મેથડનો મિત્રો યુઝ થાય છે તો મિત્રો હાઇડ્રોલોજીની અંદરમાં એક આપણે મેથડ આવે છે માંસ મેથડ આ માંસ કરવો મેથડ છે એને આપણે ડિમાન્ડ કરવાથી પણ ઓળખીએ છીએ ખાસ યાદ રાખજો ડિમાન્ડ કરવો મેથડ અથવા તો માસ કરવા મેથડ હવે માસ્ક કરવા મેથડની અંદરમાં સપ્લાય અને ડિમાન્ડ આ બંને વસ્તુ એકસાથે જોવામાં આવે એટલે કે માસ્ક કરવા મેથડ શેનો યુઝ થશે તો કે કેપેસિટી ઓફ રિઝર્વની માપવા માટે યુઝ થાય છે એટલા માટે રાઈટ આન્સર છે મિત્રો બી હવે મિત્રો યાદ રાખો કે હાર્ડી ક્રોસ મેથડ છે એ શેના માટે યુઝ થાય છે તો હાર્ડી ક્રોસ મેથડને મિત્રો આપણે ઓળખીએ છીએ મોમેન્ટ ડિસ્ટ્રિબ્યુશન મેથડ તરીકે હવે જે હાર્ડી ક્રોસ મેથડ છે એને રિઝર્વની કેપેસિટી માપવા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતો નથી એ શું યુઝ થશે તો કે ડિટરમિનેશન ઓફ ફોર્સીસ ઇન સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચરનું બરાબર તો કે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે આ સ્ટ્રકચરમાં ફોર્સિસને કેલ્ક્યુલેટ કરવાનું કામ કરશે મિત્રો હાર્ડિક્રોસ મેથડ બરાબર નહીં કે રિઝર્વની કેપેસિટી માપશે કેપેસિટી માપવા માટેની એક મેથડ છે માસ્કર્વો મેથડ આટલી વસ્તુ ખબર હોય હોવી એમ આગળ આપણે વાત કરીએ ડિટેન્શન ટાઈમ ફોર ડિઝાઇન ઓફ અ ગ્રેટ ચેમ્બર હવે ડિટેન્શન ટાઈમ કોને કહેવામાં આવશે તો કે કેટલા સમય સુધી કોઈપણ ચેમ્બરમાં કેટલું પાણી સ્ટોર થાય છે અથવા ડિટેન થાય છે એને આપણે કહીએ છીએ ડિટેન્શન ટાઈમ હવે જે ડિટેન્શન ટાઈમ છે મિત્રો એ વેરી થશે કોની સાથે તો કે સીવેજ ફ્લોની સાથે સિવેજ ફ્લો બદલાશે તો અલ્ટિમેટલી ડિટેન્શન ટાઈમ છે એ પણ છે એ બદલાશે હવે ડિટેન્શન ટાઈમ માપવા માટે એક વસ્તુ કોન્સ્ટન્ટ હોવી જોઈએ શું છે કોન્સ્ટન્ટ હોવી જોઈએ તો કે વેલોસિટી વેલોસિટી ઓફ જે વેસ્ટ વોટર છે એ ગ્રીટ ચેમ્બરની અંદરમાં કોન્સ્ટન્ટ હશે ત્યારે જ આપણે ડિટેન્શન ટાઈમને મેઝર કરી શકશું બરાબર અને ગ્રીટ ચેમ્બર માટે જે ડિટેન્શન ટાઈમ છે મિત્રો ચાલીસથી સાઠ સેકન્ડનો હોય છે એટલે અડધી મિનિટથી લઈને એક મિનિટ સુધીનો ટાઈમ હોય છે મિત્રો બરાબર ડિટેન્શન ટાઈમ હવે મિત્રો જે ડિટેન્શન ટાઈમ છે અલગ અલગ ટેન્ક માટે પણ અલગ અલગ હોય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે સેપ્ટિક ટેન્ક છે મિત્રો તો આ સેપ્ટિક ટેન્ક માટેનો ડિટેન્શન ટાઈમ કેટલો હોવો જોઈએ તો એ મિત્રો હોવો જોઈએ ત્રીસ મિનિટનો ખાસ ધ્યાનમાં રાખજો ત્રીસ સેકન્ડ નહીં ત્રીસ મિનિટનો હોવો જોઈએ ડિટેન્શન ટાઈમ કોના માટે તો કે સેપ્ટિક ટેન્ક માટે હવે વાત કરું સેડિમેન્ટ્રી ટેન્ક માટે તો તો સેડિમેન્ટરી ટેન્કની અંદર જો ડિટેન્શન ટાઈમની વાત કરવામાં આવે તો પ્લેન સેડિમેન્ટની અંદરમાં હશે મિત્રો ત્રણથી ચાર કલાકનો બરાબર અને કોગ્યુલેન સે સેડિમેન્ટ ટેન્કની અંદરમાં હશે બેથી લઈને ટુ પોઈન્ટ ફાઇવ અવર એટલે કે બેથી લઈને અઢી કલાક સુધી અને એ દરમિયાન મિત્રો જેની વેલોસિટી છે એ કોન્સ્ટન્ટ હોવી જોઈએ અને એ ક્યારે પણ ત્રીસ સેન્ટીમીટર પર મિનિટથી વધવી જોઈએ નહીં આ વસ્તુ સેડીમેન ટેન્ક માટે યાદ હોવી જોઈએ બરાબર આગળ આપણે વાત કરીએ ટ્રિકલિંગ ફિલ્ટર રિમૂવ અ બીઓડી અપ ટુ ધી વોર્ડ હવે તો આપણને એ ખબર જોઈએ કે ટ્રિકલિંગ ફિલ્ટર કોને કહેવામાં આવે તો મિત્રો ટ્રિકલિંગ ફિલ્ટર છે એક પ્રકારનું બાયોલોજીકલ રિએક્ટર છે એ શું કરશે તો કે જે ઓર્ગેનિક મેટર અને એમોનિયા છે એ એમોનિયાને રિમૂવ કરવાનું કામ કરશે મિત્રો ટ્રિકલિંગ ફિલ્ટર તો હવે જે ટ્રિકલિંગ ફિલ્ટર છે એ બીઓડી માટે કેટલું રીમૂવ કરશે એની ક્ષમતા શું હશે તો મિત્રો યાદ રાખો ખાસ કે સિત્તેર થી લઈને એસી ટકાની ક્ષમતા ધરાવશે ફિલ્ટર બરાબર જનરલી આપણે બુકમાં કર્યું હશે લઈને આસપાસ પરંતુ આપણને ઓપ્શનમાં સિત્તેર થી એસી આપ્યા છે એટલે આપણે રાઈટ આન્સર થશે મિત્રો ખાસ સિત્તેર થી એસી પરસેન્ટેજ હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે પ્રોવિઝન મેડ ઇન એસ્ટિમેશન ફોર અ મિસસેલેનિયસ સ્મોલ એક્સપેન્ડિચર વિચ ઇઝ નોટ ઇન્કલુડ ઇન એની આઈટમ ઇઝ નોન એઝ ધી વોડ એટલે કે એક અમુક એવી વસ્તુ હશે મિત્રો કે પરચુરન વસ્તુનો જે કોસ્ટ છે એ એક સ્ટાન્ડર્ડ કેટેગરીની અંદરમાં આપણે સમાવેશ ના કરીએ તો એને શું કહેવામાં આવે તો એને આપણે ઓળખીએ છીએ મિત્રો સનરાઈઝ તરીકે ખાસ યાદ રાખવું એને આપણે ઓળખીએ છીએ સનરાઈઝ તરીકે અહીંયા આપણને એક વસ્તુ બીજી આપેલી છે કન્ટીજન્સી હવે કન્ટીજન્સી કોને કહેવામાં આવશે તો ખાસ ધ્યાન રાખજો કે જે એમાઉન્ટ ઓફ સેટ ઓફ મની છે બરાબર એ કેના માટે યુઝ થશે તો કે કોઈ અનએક્સપેક્ટેડ કોસ્ટ આવી જાય કન્સ્ટ્રક્શનની અંદર તો એ અનએક્સપેક્ટેડ કોસ્ટને ભરપાઈ કરવા માટે જે આપણે મની પૈસાને બચાવેલા હશે એ પૈસાને આપણે કહેવામાં આવશે કન્ટિજન્સી બરાબર એટલે સનરાઈઝ શું છે મિત્રો તો કે એક પ્રકારનું પરચુરણ જે પણ વસ્તુ છે એનો કોસ્ટ છે એ કોઈ સ્ટાન્ડર્ડ કેટેગરીની અંદર આપણે ડિફાઇન ન કરી શકીએ તો એવી વસ્તુ શેની અંદર જાશે તો કે સનરાઈઝની અંદર આ તો ડિફરન્સ છે આમ આગળ આપણે વાત કરીએ ધ અર્નિયર્સ મની ઇઝ અ કેપ ઇક્વલ ટુ ધી વોર્ડ હવે આપણે અર્નિયર્સ મનીને કયા નામથી ઓળખીએ છીએ તો કે ઇ એમ ડી અર્નિયર્સ મની ડિપોઝિટ અને કોઈપણ ટેન્ડર અથવા તો કોઈપણ કન્સ્ટ્રક્શનની અંદરમાં ડી હશે વનથી લઈને ટુ પર્સેન્ટેજ આસપાસ બરાબર ખાસ ધ્યાનમાં રાખજો વનથી લઈને ટુ પર્સન્ટેજ આસપાસ એટલે રાઇટ આન્સર છે આ ક્વેશ્ચન્સ તો મિત્રો કે વન પોઈન્ટ ફાઇવ ટુ ટુ પર્સન્ટેજ ઓફ ધ ટેન્ડર કોસ્ટ હવે મિત્રો ઈએમડી શું છે એને આપણે ખાસ સમજવું જોઈએ ઈ શું છે તો કે જ્યારે પણ કોઈ ગવર્મેન્ટ છે અથવા કોઈ સેક્ટર છે એ શું કરશે તો કે ટેન્ડરને બહાર પાડશે તો કે બીડર લોકો છે એટલે કે ટેન્ડર ભરનારા જે લોકો છે એ ટેન્ડર ભરવાની સાથે અમુક કોસ્ટ છે એ ભરશે એ અમુક કોસ્ટને આપણે કહીએ છીએ અર્નિયસ મની શું કામ આપણે આ ભરવી પડે છે મિત્રો તો કે અમુક જે ફેક અથવા તો ડમી બિડર છે એ પ્રકારના કોઈ ટેન્ડરમાં ઘૂસી ના જાય એને કારણે આપણે અમુક કોસ્ટ છે એ પ્રોવાઈડ કરવી પડે છે ટેન્ડર ભરવાની સાથે અને કેટલી હોય છે તો કે એકથી બે પર્સેન્ટેજની આસપાસ બરાબર એવી જ રીતે એક વસ્તુ બીજી છે જેને આપણે ઓળખીએ છીએ સિક્યુરિટી ડિપોઝિટ હવે સિક્યુરિટી ડિપોઝિટ મિત્રો કેટલી હશે તો કે એ હશે દસ પર્સેન્ટેજ આસપાસ જ્યારે ઈએમડી હશે મિત્રો વનથી લઈને ટુ પર્સેન્ટેજ આ બે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ બરાબર અને જે ઈએમડી છે મિત્રો એ કેવી હશે તો કે રિફંડેબલ હશે એ પણ આપણને ખબર હોવી જોઈએ એમ આગળ આપણે વાત કરીએ ધ ફર્સ્ટ ક્લાસ બ્રિક વેન ઇમર્જ ઇન અ વોટર ફોર ટ્વેન્ટી ફોર અવર ઇટ શુડ નોટ એબ્ઝોર્વ ધ વોટર મોર દેન વીચ ઓફ ધ ફોલોઇંગ પર્સેન્ટેજ એટલે કે જો ફર્સ્ટ ક્લાસ બ્રિક હોય મિત્રો તો ફર્સ્ટ ક્લાસ બ્રિક છે એ કેટલા પર્સેન્ટેજથી વધારે વોટર એબ્ઝોર્વ કરી શકવું ના જોઈએ તો ખાસ ધ્યાનમાં રાખવું ટ્વેન્ટી પર્સન્ટેજથી વધારે વોટર છે એબઝોર્વ ના કરવી જોઈએ ફર્સ્ટ ક્લાસ બીક એટલે રાઇટ આન્સર છે મિત્રો ટ્વેન્ટી બરાબર હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જે ટ્વેન્ટી આન્સર છે મિત્રો આપણો આ ટ્વેન્ટી આન્સર કેના માટે છે તો કે ફર્સ્ટ ક્લાસ બીક માટે તો સેકન્ડ ક્લાસ માટે પણ પૂછી શકીએ છે અને સેકન્ડ ક્લાસ માટે કેટલું થશે તો કે ટ્વેન્ટીથી લઈને ટ્વેન્ટી ટુ થર્ડ ક્લાસ માટે હજી એક વસ્તુ યાદ રાખો એક પ્રશ્ન એક્ઝામમાં હવે પૂછી શકાય છે કે જે વોટર એબઝોર્બશન ક્રાઇટેરિયા છે એ કયા કોડ ની અંદર મેન્શન રહ્યા છે તો ખાસ ધ્યાન રાખજો કે આઈએસ જે વન ઝીરો સેવન સેવન નાઇન્ટીન નાઇન્ટી ટુ છે આ કોડની અંદરમાં જે વોટર એબઝોપ્શન અને ક્રસિંગ સ્ટ્રેન્થ બરાબર આ બંને વસ્તુ છે એમાં મેન્શન કરેલી છે આગળ આપણે વાત કરીએ વિચ ઓફ ધોલોઇંગ આર કન્સિડર એઝ અ આઉટ ગોઈંગ બરાબર આઉટગોઈંગ તરીકે કઈ કઈ વસ્તુનો કન્સિડર કરીએ છીએ તો કે મ્યુનિસિપલ ટેક્સ છે મેન્ટેનન્સ છે ઇન્સ્યોરન્સ છે આ બધી વસ્તુનો મિત્રો આપણે આઉટગોઈંગ તરીકે યુઝ કરીએ છીએ એટલે આપણે રાઇટ આન્સર છે ઓલ એફ ધી એબો આગળ આપણે વાત કરીએ વિચ વિન્ડો

તો રાઈટ આન્સર છે મિત્રો એ સોરી બી આગળ આપણે વાત કરીએ પેલક્સ બાર યુઝ ટુ મેઝર ધી વોર હવે મિત્રો જે સર્વેની અંદરમાં પેલક્ષ બાર છે એ સેના માટે યુઝ થાય છે તો ખાસ ધ્યાન રાખો જે હાઇટ ઓફ ડિફરન્સ છે એને યુઝ થાય છે માપવા માટે એટલે અહીંયા આપણો રાઇટ આન્સર છે ડી એલિવેશન ડિફરન્સ હવે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જે પેલક્ષ બાર છે એ શું છે તો કે સેટ ઓફ મિરર ઓફ સ્ટીરિયોસ્કોપ છે સ્ટીડિયોકોપનો મિરર છે એ પહેલા જ બાર છે અને શેના માટે યુઝ થાય છે તો કે એલિવેશન ડિફરન્સ માપવા માટે તો રાઈટ આન્સર છે ડી આગળ આપણે વાત કરીએ મિત્રો કે ઇન કેસ ઓફ સ્મોલ સાઇઝ સ્મોલ સાઇઝ કોલમ વિથ મિનિમમ ડાયમેન્શન ઓફ ટુ હંડ્રેડ એમ ઓર અન્ડર ધ વૂઝ રેનફોસિંગ બાર ડઝ નોટ એક્ઝિટ ટ્વેલ્વ એમ ધ રેનફોર રિકમન્ડેડ કવર ઇઝ ધી વર્લ્ડ હવે મિત્રો અહીંયા કોલમ જે દેખાય છે એટલે ડાયરેક્ટલી કોઈપણ વિદ્યાર્થી ચાલીસ એમ છે ટીક કરી નાખશે પરંતુ આ ક્વેશ્ચન્સનો આન્સર ચાલીસ એમ છે કમ્પ્લીટલી ખોટો છે પરંતુ અહીંયા કન્ડિશન આપી દીધી છે ટુ હંડ્રેડ એમ અથવા તો એનાથી અંદર હશે અને બાર એમ એમથી ઓછો હોય તો ક્લિયરલી છે આઈએસ ફોર ફાઈવ સિક્સ છે મિત્રો બરાબર આઈ એસ ફોર ફાઈવ સિક્સ એ ટેબલ નંબર સિક્સ પોઈન્ટ વનમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે જો ડાયમેન્શન ટુ હંડ્રેડ એમ ઓછું હોય અને જો ડાયા બાર છે એનો ડાયામીટર બાર એમ એમથી ઓછો થાય તો એવા કેસની અંદરમાં કેટલું કવર પ્રોવાઇડ કરવામાં આવશે તો કે પચીસ એમ એમનું એટલા માટે રાઈટ આન્સર છે મિત્રો એ હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે આપણને બધાને ખબર હોવી જોઈએ કે સ્લેબ બીમ કોલમ અને ફૂટિંગ માટેનું જે નોમિનલ કવર છે કેટલું પ્રોવાઈડ કરવામાં આવે છે તો સ્લેબ માટે મિત્રો ટ્વેન્ટી બી માટે ટ્વેન્ટી ફાઈવ કોલમ માટે હશે મિત્રો ફોર્ટી એમ અને ફૂટિંગ માટે હશે પચાસ એમ જેટલું આ પણ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ એમ આગળ આપણે વાત કરીએ ને ડિઝાઇન ઓફ કેનેડીઝ થિયરી ધ રિકમન્ડેડ સ્લાઇડ સ્લોપ ઇઝ ધી વોટ તો કેનેડીઝ માટેનો જે રિકમન્ડેડ સ્લાઇડ સ્લોપ છે મિત્રો એ હશે વન હાફ હોરીઝોન્ટલ જેમ વન વર્ટિકલ એટલે રાઇટ આન્સર છે મિત્રો સી બરાબર અથવા તો એને ફેરવીને અથવા ટ્વિસ્ટ કરીને એક્ઝામમાં પૂછી શકીએ છીએ વન એચ જેમ ટુ વી બરાબર એટલે કે વન હોરીઝલ જેમ ટુ વર્ટિકલ તો એ પણ મિત્રો સાચો આન્સર થશે આપણો આગળ આપણે વાત કરીએ ફોર ઇકોનોમિકલ રેક્ટિગ્યુલર સેક્શન ઓફ અ કેનાલ ડેપ ઓફ ધ ફ્લોર શુડ બી ઇક્વલ ટુ ધી વોટ હવે મિત્રો ખાસ ધ્યાન રાખો કે પેલા તો રેક્ટિંગ્યુલર જે ઇકોનોમિકલ સેક્શન છે એની અબ દરેક દરેક માહિતી આપણી પાસે હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ જે વિડ્થ છે વિડ્થ બરાબર કોઈ રેકટેંગ્યુલર સેક્શન છે આ રેકટેંગ્યુલર સેક્શનની જે વિડ્થ છે એ ડેપ્થ કેટલી કેટલી હોવી જોઈએ તો કે ડબલ હોવી જોઈએ એટલે કે w = 2d બરાબર વિડ્થ છે કેટલી હોવી જોઈએ તો કે ડબલ હોવી જોઈએ ડેપ્થ કરતા હવે એટલે કે તો ડેફ કેટલી હોવી જોઈએ તો કે વિડ્થ કરતા અર્ધી તો આજ આપણે ક્વેશ્ચન પૂછ્યો છે કે ડેપ્થ કેટલી હોવી જોઈએ તો કે વીર્થ કરતા અર્ધી એટલા માટે મિત્રો રાઈટ આન્સર થશે એ બરાબર બીજી એક વસ્તુ ખાસ યાદ રાખો કે જે હાઇડ્રોલિક મીન રેડિયસ છે એ પણ કેટલી હશે તો કે એ પણ છે એ તમારા ડેફ કરતાં અડધી હશે આ પણ વસ્તુ ખબર જ હોવી જોઈએ આગળ આપણે વાત કરીએ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ વન ક્યુબિક મીટર ઓફ બ્રિક વર્ક ધ ક્વોન્ટિટી ઓફ મોટર ઇઝ ટુ વર્ક તો કેટલી ક્વોન્ટિટી રિક્વા છે મિત્રો તો કે 0.3 થ્રી ક્યુબિક મીટર જેટલી તો રાઇટ આન્સર છે બી આગળ જોઈએ કેન્ટીલિવર બીમ મેક્સિમમ બેન્ડિંગ મૂવમેન્ટ વિલ બી એટ ધી વોર તો કેન્ટીલીવર બીમની અંદરમાં કોઈ પ્રકારનું કેન્ટીલીવર બીમ છે આ કેન્ટીલીવર બીમની અંદરમાં મેક્સિમમ બેન્ડિંગ મૂવમેન્ટ ક્યાં હશે તો કે ફિક્સ એન્ડ હશે બરાબર તો રાઈટ આન્સર છે મિત્રો આપણો બી ફિક્સ એન્ડ ત્યારબાદ ક્વેશ્ચન છે ધ વોલ્યુમ ઓફ ફિફ્ટી કેજી સિમેન્ટ બેગ વિલ બી ધી वॉल તો આ બહુ ઇઝી ક્વેશન છે મિત્રો ફિફ્ટી કેજી સિમેન્ટ બેગનું વોલ્યુમ કેટલું હશે કે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી ફાઈવ મીટર ક્યુબ તો રાઈટ આન્સર છે કન્વેન્શનલ બ્રિક્સ સાઇડ યુઝ ફોર ધ કન્સ્ટ્રક્શન પ્રેઝન્ટલી ફોર ધ વોલ થિકનેસ ઓફ થર્ટી ફાઈવ સેન્ટીમીટર એન્ડ ફોર્ટી સિક્સ સેન્ટીમીટર એસેટ્રા ઇટ ધી તો રાઈટ આન્સર વુડ બી એ બસો ને ત્રીસ ગુણના એકસો પંદર ગુણના પિંચોતેર એમ તમારો રાઈટ આન્સર બની જશે આગળ આપણે વાત કરીએ वॉट इज दी मेक्सिम परमिशिबल एडिटिवस इन अ सीमेंट फॉर द कंस्ट्रक्शन एज पर द आय कोड इज दी वर्क तो मेक्सिम परमिशिबल एडिटिव के होज पर द आय कोड तो मित्रों परसेंटेज आसपास होइए तो राइट आंसर है आप सी आग आप मेजरमेंट फॉर अ डिफरंट काइंड ऑफ वर्क इज डिफाइंड एंड कैरी आउट एज पर दीच आय स्कोर તો જે વર્ક છે મિત્રો એ ડિઝાઇન કરવામાં આવે છે એસ ઓફ એટલે કે મુજબ આપણે કરીએ તો રાઈટ થશે મિત્રો આપણો બી બરાબર આગળ આપણે વાત કરીએ અહીં મિત્રો એક વસ્તુ ખાસ જણાવી દઉં કે જે ફોર ફાઈવ સિક્સ એ કોના માટે છે તો કે કોન્ક્રીટ માટે છે ટુ સિક્સ નાઇન કોના માટે છે તો કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ એટલે કે ઓપીસી માટે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કયો કોડ છે કયા વસ્તુ માટે બનેલો છે એ પણ આપણને ખબર હોવી જોઈએ આગળ આપણે વાત કરીએ વોટર ટુ બી યુઝ ફોર અ કન્સ્ટ્રક્શન પર્પઝ શુડ બી પોર્ટેબલ એઝ પર ધ આઈએસ એસ રિક્વાયરમેન્ટ ઇઝ રિવોટ એ કયા આઈએસ એસ કોડ મુજબ પોર્ટેબલ વોટર છે એની ક્રાઇટેરિયા આપણને આપેલા છે તો મિત્રો ખાસ ધ્યાન રાખો જે આઈ એસ ફોર ફાઈવ સિક્સ છે આ આઈએસ એસ ફોર ફાઈ સિક્સ પેજ નંબર ચૌદની અંદર ક્લાઉઝ નંબર છે આપણો ફાઇવ પોઈન્ટ ફોર એમાં ક્લિયરલી મેન્શન કરેલું છે ક્રાઇટેરિયા એટલા માટે આ ક્વેશ્ચન્સનું રાઈટ આન્સર થશે એ આઈ એસ ફોર ફાઈવ સિક્સ નાઇન્ટીન સેવન્ટી એટ પરંતુ અત્યારે નો અપડેટેડ કો આપણો કોડ આવી ગયો છે આઈ એસ ફોર ફાઈવ સિક્સ ટુ થાઉઝન્ડ અને એમાં પણ ઘણા બધા એમેન્ડમેન્ટ આવી ગયા છે આગળ આપણે વાત કરીએ ધ યુનિટ વેટ ઓફ ટ્વેન્ટી એમ ડાયામીટર એન્ફોર્સમેન્ટ સ્ટેલ ઇઝ ધી વોર તો મિત્રો પર જે યુનિટ વેટ છે કોઈ પણ ડાયામીટર ઓફ બારનો એ કેટલો હશે તો એનું ફોર્મ્યુલા પણ આપણને ખબર જોઈએ ડી સ્ક્વેર વન ટુ હવે ડી સ્ક્વેર શું છે ડી છે આપણો ડાયામીટર ઓફ બાર હવે કયા ડાયામીટર માટે પૂછેલું છે તો કે ટ્વેન્ટી માટે તો ટ્વેન્ટી સ્ક્વેર ડિવાઈડ બાય વન સિક્સટી ટુ આપણે કરશું એટલે આપણને આન્સર મળશે ટુ પોઈન્ટ ફોર સેવન કેજી પર મીટર કયો બરાબર તો રાઈટ આન્સર છે મિત્રો સી એટલે કે દરેક દરેક બાર માટેનો જે જે યુનિટ વેટ છે આપણને ખબરવું જોઈએ હવે સ્ટીલનો યુનિટ વેટ શું છે એ મને કમેન્ટ બોક્સની અંદર તમે લખીને જણાવો સ્ટીલનો યુનિટ વેટ બરાબર આગળ આપણે વાત કરીએ ધ મેન રેન્ફોર્સમેન્ટ ઇન અ કેન્ટીલિવર બીમ સેલ બી એટ ધી વોર તો કે જે કેન્ટીલિવર બીમ છે એમાં મેઇન રેન્ફોર્સમેન્ટ ક્યાં પ્રોવર્ડ કરવામાં આવે છે તો કે મિત્રો એ પ્રોવાઈડ થાય છે ટોપ ઓફ ધી બીમમાં એટલા માટે રાઈટ આન્સર છે મિત્રો બી આગળ આપણે વાત કરીએ ધ સ્ટ્રેન્થ ઓફ ક્લાસ ટુ બ્રિક્સ યુઝ ઇન અ કન્સ્ટ્રક્શન સેલ નોટ બી લેસ ધેન ધી વો એટલે કે ક્લાસ ટુ બ્રિક્સ માટે કેટલો પર્સન્ટને સ્ટ્રેન્થ છે એ એટલાથી ઓછી ના હોવી જોઈએ તો મિત્રો ખાસ આપણને ખબર હોવી જોઈએ કે જો ફર્સ્ટ ક્લાસ માટે આપણે કીધું હોય તો તો ફર્સ્ટ ક્લાસ માટેની જે આપણી ક્રશિંગ સ્ટ્રેન્થ અથવા તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ દસ ન્યૂટન પર એમ એમ ઓછી ના હોવી જોઈએ સેકન્ડ ક્લાસ માટે તો સેકન્ડ ક્લાસ માટે સેવન પોઈન્ટ ફાઈવ ન્યૂટન પર એમ અને થર્ડ ક્લાસ માટે આવશે થ્રી પોઈન્ટ ન્યૂટન પર એમ બરાબર હવે થ્રી પોઈન્ટ ન્યૂટન પર એમ સ્ક્વેર છે એ બધા જ કેમાં છે મિત્રો તો કે યુનિટમાં છે ન્યૂટન પર એમ અહીં આપણને આન્સર બધા આપેલા છે જેમાં તો કે કેજી પર સીએમ સ્ક્વેરમાં તો આપણને એ ખબર હોવી જોઈએ વન ન્યૂટન પર એમ સ્ક્વેર ફિઝિકલનું કેટલા થશે કેજી પર સીએમ સ્ક્વેર તો થશે દસ પોઈન્ટ ટ્વેન્ટી બરાબર એક ન્યૂટ્રોન પર એમએમ બરાબર કેટલા થશે તો કે દસ kg કેજી પર સીએમ સ્ક્વેર એટલે કોઈપણ જે વેલ્યુ છે ફર્સ્ટ ક્લાસ માટે તો કે દસ છે એને દસ પોઈન્ટ વીસ કરી નાખો તો કે એનો આન્સર આપણે મળી જશે કેજી પર સીએમ સ્ક્વેરમાં હવે અહીંયા કયા ક્લાસ માટે પૂછ્યું છે તો કે ક્લાસ ટુ માટે અને ક્લાસ ટુ માટેનું જે ક્રશિંગ સ્ટ્રેન્થ છે મિનિમમ કેટલી છે તો કે સેવન ઇન્ટુ આપણે દસ પોઈન્ટ ટ્વેન્ટી કરી નાખીએ બરાબર એટલે કે અંદાજે 75 બરાબર આપણે દસ મળે મલ્ટીપ્લાય કરીએ એટલે અંદાજે આપણને આન્સર મળી જાય સેવન્ટી બરાબર તો સેવન્ટી ફાઇવ કેજી પર સીએમ થી ઓછું હોવું જોઈએ નહીં એટલે રાઇટ આન્સર છે મિત્રો આ નો બી સમજાય છે મેં તમને શું વાત કરી બરાબર હવે એવી જ રીતે તને ફર્સ્ટ ક્લાસ માટે પૂછીએ કે જી પીએમ સ્ક્રીપમાં કેટલું થશે તો કે ટેન ઇન્ટુ ટેન પોઈન્ટ ટ્વેન્ટી પરંતુ દસ ઇન્ટુ દસ કરી નાખો એટલે ઓલમોસ્ટ કેટલો થશે સો હવે સોની આજુબાજુનો કોઈ આન્સર આપેલો હોય તો એ આપણો રાઈટ આન્સર થઈ ગયો બરાબર પોઈન્ટ ટ્વેન્ટીને મલ્ટિપ્લાય કરવા જવાય નહીં અંદાજે આપણે આન્સર મેળવવાનું ટ્રાય કરાય આગળ આપણે વાત કરીએ ધ અલ્ટરમર લિમિટ ટેસ ઇઝ કેરી ફોર ધી વર્ડ જે અટરબર્ક લિમિટ છે એ શેના માટે ટેસ્ટ થાય છે તો કે ફાઇન્ડ લિક્વિડ લિમિટ એન્ડ પ્લાસ્ટિક લિમિટ તો રાઈટ આન્સર છે મિત્રો આ ક્વેશન્સનો આપણો ડી બરાબર આગળ આપણે વાત કરીએ સ્ટ્રેન્થ ઓફ ક્યુબ ફોર એમ થર્ટી ગ્રેડ કોન્ક્રીટ એટ સેવન ડેઝ ઇઝ ધી વર હવે મિત્રો એમ થર્ટી ગ્રેડ કીધો છે હવે એમ થર્ટી ગ્રેડની આપણે હંડ્રેડ પર્સન્ટ આપણી જે સ્ટ્રેન્થ કેટલી મળવી જોઈએ તો કે થર્ટી ન્યૂટન પર એમ સ્કવેર જેટલી કેટલા દિવસના અંતે તો કે ટ્વેન્ટી એટ દિવસના અંતે પણ તું અહીંયા આપણે પૂછ્યું છે સેવન ડેઝના અંતે તો સેવન ડેઝના આપણા અંતે કેટલી પર્સેન્ટેજ સ્ટ્રેન્થ આપણે ગેન કરીએ છીએ કોઈ પણ ક્યુબે તો કે ઓલમોસ્ટ સેવન્ટી પર્સેન્ટેજ બરાબર સેવન્ટી પર્સેન્ટેજ છે સ્ટ્રેન્થ અચીવ કરી નાખશે સાત દિવસના અંતે બરાબર તો આપણે ત્રીસના આપણે સેવન્ટી પર્સેન્ટેજ કરીએ તો કેટલા થશે તો કે મળશે આપણને એકવીસ ન્યૂટન પર એમ સ્ક્વેર એટલે કે સાત દિવસના અંતે કેટલી સ્ટ્રેન્થ હોવી જોઈએ એમ થર્ટી ગ્રેડ ઓફ ક્યુબ માટે તો કે એકવીસ ન્યૂટ્રન પર એમએમ સ્ક્વેર જેટલે પરંતુ ફરીથી આપણને આન્સર એમાં છે તો કે કેજી પર એમ સ્ક્વેર તો હમણાં આપણે વાત કરીએ મુજબ કે વન ન્યૂટન પર એમએમ સ્ક્વેર બરાબર કેટલા થશે તો કે દસ પોઈન્ટ વીસ કેજી પર સીએમ સ્ક્વેર તો જે એકવીસ છે એકવીસને મલ્ટિપ્લાય કરી નાખો દસ પોઈન્ટ વીસ વડે એટલે અંદાજે આપણે મળશે બસો ને દસની આજુબાજુનો કોઈ વેલ્યુ બરાબર તો હવે અહીંયા આપણે જુઓ કે ઓપ્શનની અંદરમાં કોઈ પણ પ્રકારનો ઓપ્શન છે બસો ને દસની આજુબાજુમાં નથી હવે અહીંયા આપણે યુનિટમાં ભૂલ હોવી જોઈએ એટલે અહીંયા આપણે કરી નાખીએ ન્યૂટન પર એમ સ્ક્વેર તો ન્યૂટન પર એમ સ્ક્વેર જો આન્સર આપેલો હોય તો આન્સર નંબર સી છે એ આપણો કરેક્ટ થશે એટલે આ ઓપ્શન એકચ્યુઅલી છે એ એક્ઝામમાં કેન્સલ થઈ ગયો છે પરંતુ આ રીતે આપણે સમજી શકીએ કે યુનિટ છે એમાં મિસ્ટેક થઈ છે આગળ આપણે વાત કરીએ પ્રોકટો ટેસ્ટ ઓફ સોઈલ ઇઝ કેરી આઉટ ટુ ફાઇન્ડ આઉટ ધ વિચ ઓફ ધ પ્રોપર્ટી હવે જે પ્રોક્ટોર ટેસ્ટ છે મિત્રો એ પ્રોક્ટોર ટેસ્ટ શું માપવા માટે યુઝ થાય છે તો કે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી એને આપણે કહીએ છીએ એમડી તો એમડી માપવાનું કામ કરે છે પ્રોક્ટોર ટેસ્ટ હવે પ્રોક્ટોર ટેસ્ટ છે મિત્રો એ પણ કેટલા પ્રકારના છે તો કે બે પ્રકારના છે એક તો છે સ્ટાન્ડર્ડ પ્રોક્ટોર ટેસ્ટ અને બીજું છે પ્રોક્ટોર ટેસ્ટ હવે સ્ટાન્ડર્ડ પ્રોકટો ટેસ્ટની અંદરમાં આ જે હેમર યુઝ કરવામાં આવે છે એ કેટલા હોય છે તો કે ટુ પોઈન્ટ સિક્સ કેજીનો બરાબર અને મોડિફાઈ પ્રોક્ટોટેસ્ટની અંદરમાં જે હેમર યુઝ કરવામાં આવે છે એ હોય છે ફોર પોઈન્ટ એટ નાઇન કેજી આસપાસ બરાબર એના જે ડાયમેન્શન છે પ્રોક્ટોટેસ્ટના એ મને કોમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવો આગળ આપણે વાત કરીએ ધ કેપેસિટી ઓફ રેક્ટિંગ્યુલર ટેન્ક ઓફ સાઇઝ થ્રી બાય થ્રી બાય વન પોઈન્ટ ફાઇવ મીટર હેવિંગ ફ્રી બોર્ડ ઓફ પોઈન્ટ થ્રી મીટર વિલ બી ધી વોર્ડ બરાબર હવે જો આ આપણને વોલ્યુમ આપી દીધું છે તો કે આ વોલ્યુમની અંદર જો ફ્રી બોર્ડ પોઈન્ટ થ્રી મીટર હોય તો એની કેપેસિટી કેટલી થશે હવે થ્રી ઇન્ટુ થ્રી વન ફાઇવ કરીએ એટલે આપણને કંઈક આન્સર મળશે માની લે કે એ મળશે બરાબર અને એવી રીતે હવે ફ્રી બોર્ડ છે તો ફ્રી બોર્ડ આપણને આ ટેન્કમાંથી વાત કરવું પડશે તો કે ત્રણમાંથી પોઈન્ટ થ્રી બાદ કરી એટલે ટુ પોઈન્ટ સેવન ટુ પોઈન્ટ સેવન વન પોઈન્ટ એટલે આન્સર બી મળશે હવે એ માઇનસ હું બી કરીશ એટલે મને મળી જશે આ બોર્ડની આ રેક્ટિંગલ ટેન્કની કેપેસિટી અને એ કેટલી મળશે અંદાજે તો તમે કેલ્ક્યુલેટ કરીને આન્સર આવશે દસ હજાર આઠસો લીટરની આજુમાં હવે જો મિત્રો જે આન્સર મળશે એ માઇનસ બી સેમાં મળશે તો કે મીટર ક્યુબમાં મળશે કેમ કે બધા યુનિટ સેમાં છે તો કે મીટરમાં છે પરંતુ એને હજારો આપણે મલ્ટિપ્લાય કરી નાખીએ એટલે આન્સર મળી જશે લીટરમાં બરાબર આગળ આપણે વાત કરીએ ધ ટેસ્ટ કેરી આઉટ ટુ ચેક વર્કેબિલિટી ઓફ કોન્ક્રીટ ઇઝ ધી વોન તો કયો ટેસ્ટ છે એ વર્કેબિલિટીને મેઝર કરે છે તો કે સ્લમ ટેસ્ટ ધ રાઈટ આન્સર વુડ બી સી આગળ આપણે વાત કરીએ એને સિમ્પલી સેપોરેટ સ્લેબ બેનટ ઓફ સ્ટીલ રેનફોર્સમેન ઇઝ પ્રોવાઈડ એટ ધ બ્લેન્ક ઇઝ ધી વોટ હવે ખાસ ધ્યાનમાં રાખજો કે બેનટપ બાય કયા પ્રોવાઈડ કરવામાં આવશે તો કે બેનટપ પ્રોવાઇડ કરવામાં આવશે એલ બાય સેવન એ તો રાઈટ આન્સર છે સી હવે આ જ ઓપ્શન તમે ફેરવી નાખીએ પોઈન્ટ પંદર એલ આપેલું હોય તો એ પણ આપણો કરેક્ટ થશે બરાબર કેમ કે વન વાય સેવન કરીએ તો આન્સર આવશે વન પોઈન્ટ ફિફ્ટી આસપાસ બરાબર આગળ આપણે વાત કરીએ ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ સેલ નોટ બી લેસ દેન ધી ફોર તો ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે મિત્રો કેટલાથી ઓછું ના હોવો જોઈએ તો કે ત્રીસ મિનિટ સુધી ઓછો ના હોવો જોઈએ અને ફાઇનલ સેટિંગ ટાઈમ તો કે દસ અવર બરાબર અથવા તો છસો મિનિટ આ પણ આપણને ખબર હોવી જોઈએ આગળ વાત કરીએ સીવ એનાલિસિસ ટેસ્ટ ઓફ સેન

એટલે કે રાઈટ આન્સર છે એ હવે મિત્રો વન જીરો ડબલ સેવન નાઇન્ટીન નાઇન્ટી ટુ કઈ શેના માટે કોડ છે તો કે બ્રિક માટે હમણાં આગળ આપણે જોયું હતું ફોર ફાઇવ સિક્સ કોન્ક્રીટ માટે બરાબર આટલી વસ્તુ તો ખબર હશે આગળ છે ફોર્મ્યુલા ટુ વર્કઆઉટ ક્વોન્ટિટી ઓફ ટ્રેપેચોરિયલ પોર્સ ઓફ ફૂટિંગ ઇઝ ધી વર્થ તો એના માટેનું ફોર્મ્યુલા આપણે ભણી ગયા છીએ કે એચ બાય થ્રી ઇન્ટુ એ વન પ્લસ એ ટુ પ્લસ અંડર રૂટ ઓફ એ ઇન્ટુ એ ટુ તો રાઈટ આન્સર છે મિત્રો એ બરાબર આગળ આપણે જોઈએ એમ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેઝર અ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટન્સ એન્ડ ધ એંગલ તો કયો ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે હોરિઝોન્ટલ વર્ટીકલ ડિસ્ટન્સ અને એંગલની સાથે એ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે થયોલાઇટ થિયોલાઇટ આપણે યુઝ કરીએ છીએ એમ તો રાઈટ આન્સર છે બી આગળ ક્વેશ્ચન છે વિચ ટેસ્ટ ઇઝ કેરી આઉટ ટુ નો અબાઉટ અ ફ્રી લિમિટ ઇન સિમેન્ટ ધ રાઈટ આન્સર વુડ બી બી સાઉન્ડનેસ ટેસ્ટ ત્યારબાદ છે વિચ કાઇન્ડ ઓફ સ્ટોન ઇઝ માર્બલ તો માર્બલ છે કેવા પ્રકારનો સ્ટોન છે તો કેવા પ્રકારનો સ્ટોન છે તો કે મેટામોર્ફિક રોક થયો હવે મને કોમેન્ટ બોક્સની અંદરમાં ઇકનિયસ રોક અને સેડિમેન્ટરી રોક આ બંનેના એક બબ્બે એક્ઝામ્પલ છે લખીને ખાસ જણાવો બરાબર આગળ ક્વેશ્ચન્સ છે ઇન વોટર સપ્લાય લાઇન સ્કરવાલ ઇઝ પ્રોવાઈડ એટ ધી વોટ એટલે કે જે વોટર સપ્લાય લાઇનની અંદરમાં સ્કાવર સ્કાવરવાલ છે શેના માટે યુઝ થાય છે અથવા તો ક્યાં પ્લેસ થાય છે પ્રશ્ન એ છે ક્યાં પ્લેસ થાય છે તો મિત્રો ખાસ તેમાં રાખો જે લોએસ્ટ પોઈન્ટ પાઇપલાઈન છે ત્યાં આપણે યુઝ થાય છે અને એનું ફંક્શન શું છે સ્કાવર વાલનું ફંક્શન પણ તમને એક્ઝામમાં પૂછી શકીએ છીએ કે પિરિયોડિક ફ્લશિંગ ઓફ અ લાઇન બરાબર એટલે કે સમયાંતરે જે લાઇનનું ફ્લશિંગ કરવાનું કામ કરે છે સ્કાવરવાલ બરાબર અને શું ના માટે તું કે રીમૂવ સેડીમેન શેડીમેન રિમૂવ કરવાનું કામ કરશે આ વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ આગળ વાત છે ક્વેશ્ચન્સ છે આપણો વિચ કાઇન્ડ ઓફ ટ્રેપ ઇઝ પ્રોવાઈડ એટ ધ લાસ્ટ મેનહોલ કનેક્શન ઓફ અ બિલ્ડિંગ ડ્રેનેજ લાઇન ટુ ધ કોર્પોરેશન મેને મેઇન ડ્રેનેજ લાઇન ઇઝ ધી વોટ તો જે આપણો લાસ્ટ મેનહોલ પાસે જે કનેક્શન આપવામાં આવે છે જે કોર્પોરેશનની મેઇન ડ્રેનેજ સાથે એ કયો ટ્રેપ હશે તો એ હશે મિત્રો આપણો સીવર ટ્રેપ તો રાઈટ આન્સર છે સી આગળ ક્વેશ્ચન છે ધ લેન્થ ઓફ હુક પ્રોવાઈડ ઇન ધ બીમ ઓર કોલમ રિંગ શેલ બી ધાજ ટાઈમ્સ ડાયામિટર ઓફ ધ રિંગ બા કેટલા ટાઈમ્સ હશે મિત્રો તો કે દસ ટાઈમ્સ બરાબર તો રાઈટ આન્સર છે આપણો ટેન ડી આન્સર સી ત્યારબાદ છે વ્હીચ કાઇન્ડ ઓફ હિન્જ ઇઝ પ્રોવાઈડ ટુ ઓપન ધ ડૂર અવે ફ્રોમ ધ વોલ્ડ એટ ધ વન એટી ડિગ્રી હવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે અવે ફ્રોમ ધ ડોર કીધું છે સોરી અવે ફ્રોમ ધ વોલ તો વોલથી અવે એટલે અને કેટલા ડિગ્રી છે તો કે વન એટી ડિગ્રી આપણે ફ્રી કરી શકીએ એ માટે કઈ હિંજ આપણે પ્રોવાઈડ કરીએ છીએ તો એ હિંજનું નામ છે મિત્રો પાર્લિમેન્ટ હિન્જ ધ રાઈટ આન્સર વુડ બી બી આગળ આપણો ક્વેશ્ચન સે ધ પ્રોપ્સ ઓફ આરસીસી સ્લેબ સ્પાનીંગ અપ ટુ ફોર પોઈન્ટ ફાઈવ મીટર સેલ બી રીમૂવ આફ્ટર ધ મિનિમમ ફાઇવ ડેઝ તો જો ફોર પોઈન્ટ ફાઈવ મીટર સ્પાનિંગ હોય તો એવા કેસની અંદરમાં જે ફોર્મવર્ક છે એ રિમૂવ થાય છે સેવન ડેઝની અંદર હવે સ્પાનિંગ અપ ટુ ફોર પોઈન્ટ ફાઈવ હોય બરાબર સ્પા ચાર પોઈન્ટ પાંચથી સ્પાનીંગ વધારે હોય તો એવા કેસમાં આન્સર આવશે આપણો ચૌદ દિવસ અને મને ખાસ કોમેન્ટ બોક્સની અંદરમાં લખીને જણાવો કે કોલમ માટે ખાસ કોલમ માટેનો જે સાઈડ વોલ છે સાઈડ જે બહાર છે ફોમવર્ક છે એ કેટલા દિવસ પછી રિમૂવ થાય છે બરાબર કોમેન્ટ બોક્સમાં ખાસ લખો ત્યારબાદ છે વિચ કાઇન્ડ ઓફ સિવેજ ટ્રીટમેન્ટ અરેન્જમેન્ટ ઇઝ આઈડિયલ ફોર સ્મોલ કોલોની ઓફ અબાઉટ ટુ હંડ્રેડ પર્સન્ટ એટલે કે જો ટુ હંડ્રેડ પર્સન્ટ એક કોલોનીમાં રહેતા હોય તો એવા કેસની અંદરમાં કઈ પ્રકારની સીવેજ ટ્રીટમેન્ટ અરેન્જમેન્ટ છે એ સૌથી બેસ્ટ રહેશે તો એનું નામ છે સેફ્ટિક ટેન્ક હવે સેફ્ટિક ટેન્કની અંદરમાં કેટલો ટાઈમ છે ડિટેન્શન હશે હમણાં આપણે વાત કરી થર્ટી મિનિટનો બરાબર આગળ આપણે વાત કરીએ ધ સાઇઝ ઓફ ક્યુબ ફોર ટેસ્ટિંગ ઓફ કોન્ક્રીટ સેલ બી વોર કયા સાઇઝના ક્યુબ છે કોન્ક્રીટના ટેસ્ટિંગ માટે યુઝ કરીએ છીએ તો કે વન ફાઈવ ઝીરો વન ફાઈવ ઝીરો ને વન ફાઈવ ઝીરો એટલે કે દોઢસો બાય દોઢસો બાય દોઢસો એમ એમનો યુઝ થાય છે અથવા તો પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટર રાઈટ આન્સર છે આપણો બી સોરી સી ત્યારબાદ ક્વેશન્સ છે ધ કોન્ક્રીટ ગ્રેડ એમ ટ્વેન્ટી મીન્સ ધ કોન્ક્રીટ ક્યુબ હેવિંગ અ ક્રસિંગ સ્ટ્રેન્થ ઓફ ટ્વેન્ટી એટ ડેઝ પીરિયડ ઇઝ ધી વોર એટલે કે જો એમ ટ્વેન્ટી ગ્રેડ હોય તો ટ્વેન્ટી એટ દિવસે કેટલી છે સ્ટ્રેન્થ અથવા તો અચીવ કરશે આમ તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે ટ્વેન્ટી એટ દિવસે કેટલી હશે એમ ટ્વેન્ટી ગ્રેડ માટે તો કે ટ્વેન્ટી ન્યૂટન પર એમ એમ સ્ક્વેર કેજી પર સી એમ પૂછે તો શું થશે તો કે દસ પોઈન્ટ વીસ વડે મલ્ટિપ્લાય કરી દો બરાબર આગળ આપણે વાત કરીએ તો મિનિમમ રેશિયો ઓફ ઓપનિંગ ઓફ અ ડૂર એન્ડ વિન્ડો ટુ કાર્પેટ એરિયા ઓફ અ રૂમ ફોર વેન્ટિલેશન સેલ બી ધી વોર તો કેટલા પર્સન્ટેજ છે એ આપવું પડશે તો કે એ હશે દસ પર્સન્ટેજ તો રાઈટ આન્સર છે મિત્રો બી આગળ આપણો ક્વેશ્ચન્સ છે ધ લિસ્ટ કાઉન્ટ ઓફ ઓર્ડનરી લેવલ સ્ટાફ ઇઝ ધી વોર એટલે કે આપણો જે એક લેવલ સ્ટાફ હોય છે આ લેવલ સ્ટાઇપની તમને લીસ્ટ કાઉન્ટ કેટલું હોય છે તો આપણે રેડ સોરી બ્લેક અને વ્હાઈટ જે આપણે પટ્ટા જોઈએ છે કેટલા એમ એમમાં હોય છે તો કે પાંચ એમ એમના હોય છે એટલે અમારે રાઇટ આન્સર છે બી ત્યારબાદ છે વિચ કાઇન્ડ ઓફ રૂફ ટ્રસ્ટ ઇઝ પ્રોવાઇડ ટુ હેવ અ મેક્સિમમ ડે લાઇટ એટલે કે એ પ્રકારના જે રૂફ ટ્રસ્ટની અંદરમાં મેક્સિમમ ડે લાઇટ આવશે તો કે નોર્થ લાઇટ ટ્રસ્ટની અંદરમાં અને કઈ વિન્ડો પ્રોવાઇડ કરવામાં આવે છે એર અને લાઇટ માટે તો હમણાં આપણે વાત કરી હતી ડોરમર વિન્ડો બરાબર આગળ ક્વેશ્ચન છે ઇન ટુ વે સ્લેબ કોર્નર સ્ટીલ ઇઝ પ્રોવાઈડ ટુ કાઉન્ટર ધી વોન તો ટુ વે અંદરમાં સ્ટીલ પ્રોવાઈડ કરવામાં આવે છે કાઉન્ટર અપલીટ ઓફ અ કોર્નર એજીસ ધ રાઈટ આન્સર વુડ બી સી અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો ઇન પ્લાસ્ટર વર્ક મેઝરમેન્ટ ડિડક્શન ફોર ઓપનિંગ લેસ દેન ઇઝ નોટ મેડ એઝ પર ધ મોડ ઓફ મેઝરમેન્ટ ઇઝ ધોન બરાબર જો કેટલા જે ઓપનિંગ છે એટલાથી ઓછું હશે તો જે ડિડક્શન છે કરવામાં આવતું નથી તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે પોઈન્ટ ફાઇવ સ્ક્વેર મીટરથી ઓછું હશે ઓપનિંગ તો એવા કેસની અંદરમાં પ્લાસ્ટિકમાં મેઝરમેન્ટમાં ડિડક્શન મે કરવામાં આવતું નથી તો રાઈટ આન્સર છે આપણો સે તો મિત્રો આ હતા આપણો વિડીયો આપણે ગુજરાત હાઉસિંગ પોલીસ કોર્પોરેશનની આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ બંને અપલોડ થઈ ગયા છે બરાબર હવે વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપે ચેનલની જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો અને જો મિત્રો કોઈ પણ ક્વેશ્ચન્સની તમે ભૂલ રહી ગઈ હોય અથવા તો કોઈ મિસ્ટેક હોય તો મને કમેન્ટ બોક્સની તમે ખાસ છે ધ્યાન દોરવો વિનંતી અને વિડીયો પસંદ ના આવ્યો હોય તો ડિસ્લાઇક પણ કરો પરંતુ તેનું રીઝન ખાસ જણાવો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે આપણા એ ખાલી ડિસ્લાઇક આપીને જતા રહે છે એ ખાલી મિત્રો ખાલી વોચ કરવા માટે આવીને જતા રહીએ પાસ કરે પરંતુ પાસ કરવાનું વસ્તુ નથી મિત્રો એક સારી રીતે પ્રિપેરેશનને કરો અને એક સારી પોસ્ટ ઉપર પહોંચો એવી બધા વિદ્યાર્થી મિત્રોને મારી આશા રાખું છું થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ ગ્રેટ ડેમ